أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على فاطمة وأبيها وبعلها وبنيها والسر المستودع فيها بأدد ما أحاط به علمك صلى الله عليك ولي الأسر أدركنا كنيزان ابن الزهراء سلام عليكم ورحمة الله وبركاته For those who ask series no aje apne sawal josu aitrazat josu aaj no sawal che Why Maula Ali alayhi salam during his khilafat never talked about the oppression on his wife? Maula Ali alayhi salam mein potana khilafat potani hukumat na dauran khalifae che zulm karya hata janab Zahra salamullah alayha par teni taraf kem aape koi isharo no to karyo yani ki eno matlab em thai che ke agar zulm thayo hot to zarur Maula Ali alayhi salam mein eno zikr પોતાની જિંદગીમાં પોતાની હુકુમત વખતે કર્યો હશે આવો આ એતરાઝ આ સવાલનો જવાબ જાણવાની કોશિશ કરીએ સૌથી પહેલી ચીજ કે અગર કોઈ વસ્તુની જ્યાં સુધી આપણને માલુમાત નથી જ્યાં સુધી આપણને કોઈ ચીજનો ઇલ્મ નથી એનો મતલબ એ નથી થતો કે એ વસ્તુ નોતી બની યા એ વસ્તુ નથી થઈ એ ચીજ દલીલ નથી એની કે વસ્તુ નથી બની કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી દુશ્મનાન અહલે બૈત અલૈહિસ્સલામની ભરપૂર કોશિશ રહી છે આસારે અહલે બૈત અલૈહિસ્સલામને મિટાવવાની ચાહે પછી તે જનાબે ખદરુલ કુબરા સલામુલ્લાહ અલૈહાના ઘરને વોશરૂમમાં તબદીલ કરવાની હોય યા પછી જન્નતુલ બકીના ગુંબજોને વીરાન કરવાની હોય આપણે જોઈએ કટલી એવી ચીજો છે જે આસારે અહલે બૈત અલૈહિસ્સલામની મિટાવવાની કોશિશ કરવામાં આવી છે જેને મિટાવી દેવામાં આવી છે તો આ ચીઝ એક દલીલ છે કે અગર કોઈ ચીઝનું આપણી પાસે અત્યારે પ્રૂફ નથી એનો મતલબ એમ નથી કે એ વાક્યો રૂનુમાં નહોતો થયો કે એ ચીઝ નથી થઈ છતાં આટલા બધા આસારે અહલે બૈત અલૈહિસ્સલામ મિટાવ્યા બાદ કેટલી હદીસોને બાળી નાખ્યા બાદ કેટલી હદીસો કેટલી રિવાયતોને નાશ કરી દીધા બાદ અને ખોટી જાલી હદીસો બનાવ્યા બાદ આજે બી લેકિન અમુક દલીલ આપણે પેશ કરી શકીએ છીએ અમુક રિવાયત આજે બી અમુક રિવાયત મહેફૂઝ છે જે સાબિત કરે છે કે મૌલા અલી અલૈહિસ્સલામે આપે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા પર થયેલા મઝાલિમનો ઝિક્ર પોતાની જિંદગીમાં કર્યો હતો પહેલો દાખલો આપણે જોઈએ તો અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રાવી છે રિવાયત કરે છે કે જંગે સિફીનના જમાનામાં જંગે સિફીન મૌલા અલી અલૈહિસ્સલામની હુકુમતના વખતે આ જંગ થઈ છે તો જંગે સિફીનનો જ્યારે જમાનો હતો એ ટાઈમ પર મૌલા અલી અલૈહિસ્સલામ પાસે એક વખત અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ જાય છે મૌલા અલી અલૈહિસ્સલામે ત્યારે ઇબ્ને અબ્બાસ કહે છે કે મને એક કિતાબ બતાવી અને ફરમાવ્યું કે એ ઇબ્ને અબ્બાસ જે કાંઈ આ કિતાબમાં લખેલું છે એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે મને ઇમલા ફરમાવ્યું હતું મને ડિક્ટેટ કર્યું હતું અને મેં ખુદ મારા હાથોથી આ કિતાબ લખી છે ઇબ્ને અબ્બાસે પૂછ્યું કે મૌલા આની અંદર શું લખેલું છે આમાં શું છે ત્યારે ઇમામ અલૈહિસ્સલામે કહ્યું કે આ કિતાબની અંદર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એમના બાદ થવાના વાકિયાત જે કાંઈ મુસીબતો જે કાંઈ મઝાલિમ જે કાંઈ વાકિયાત બનવાના હતા હત્તા કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા પર થવાવાળા મઝાલિમ હર કોઈનો ઝિક્ર એમાં કરવામાં આવેલો છે ઇબ્ને અબ્બાસે ત્યારે રિક્વેસ્ટ કરી હતી મૌલા અલી અલૈહિસ્સલામે કે આપ આ જે છે કિતાબ અમને વાંચીને બતાવો અને પછી મૌલા અલી અલૈહિસ્સલામે એ પૂરી કિતાબ ઇમામ અલી અલૈહિસ્સલામ પૂરી કિતાબ જે છે વાંચીને સંભળાવે છે ઇબ્ને અબ્બાસને હત્તા કે જે ઝુલ્મ બીબી પર ગુજારવામાં આવ્યા હતા એનો બી એ કિતાબની અંદર તસ્કીરો કરવામાં આવ્યો છે તો આ એક એક્ઝામ્પલ આપી શકીએ છીએ આપણે કે મૌલા અલી અલૈહિસ્સલામે પોતાની હુકુમત દૌરાન જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા પર થયેલા મઝાલિમનો ઝિક્ર કર્યો હતો એ સિવાય એક ઓર દાખલો એક ઓર આપણે એક્ઝામ્પલ આપી શકીએ છીએ દુઆએ સન્મય કુરૈશ દુઆએ સન્મય કુરૈશ આ કોની તાલીમ કરેલી દુઆ છે અઝીઝો ઇબ્ને અબ્બાસ
રાવી છે ખુદ કહે છે કે એક વખત જ્યારે હું નમાઝે શબ પડવા મસ્જિદુ નબવીમાં ગયો, મેં જોયું કે મૌલા અલી અલૈહિસ્સલામ ઇબાદતમાં મસરૂફ છે. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે પોતાની નમાઝથી ફારિગ થયા, ઇમામ અલી અલૈહિસ્સલામે એક એવી દુઆ પડી કે જે દુઆ મેં ક્યારેય નહોતી સાંભળી, મેં ક્યારેય આ દુઆ નહોતી જોઈ સાંભળી. ઇબ્ને અબ્બાસ કહે છે કે હું ઇમામ પાસે ગયો અને મેં ઇમામને પૂછ્યું કે આ કઈ દુઆ છે કે જે આપ પઢી રહ્યા છો, અને પછી ઇમામ અલી અલૈહિસ્સલામે આ દુઆની તાલીમ કરી કે આ દુઆ એ સનમે કુરૈશ છે, અને એના ફઝાઇલ બયાન કર્યા કે આ એ દુઆ છે કે અગર કોઈ શખ્સ આ દુઆને પડે તો એને એ અજ્ર મળશે ગોયા એ રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે જંગમાં સામેલ થયો હોય અને રસૂલલ્લાહની સાથે એ પોતે શહીદ થયો હોય. 100 હજ 100 ઉમરા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે 100 હજ 100 ઉમરા કરવાનો સવાબ, 1000 મહિના રોઝા રાખવાનો સવાબ, એટલો અજ્ર કે અહલે બૈત અલૈહિમુસલામની સાથે એને મહેશૂર કરવામાં આવશે, એના તમામ ગુનાહોને માફ કરી દેવામાં આવશે. ઇમામ અલી અલી ઇસ્લામે ત્યારે આ ફઝાઇલ બયાન કર્યા હતા. તો આ દુઆએ સનમે કુરેશ શું છે? આ દુઆની અંદર આ બંનેના કરતૂતો બયાન કરવામાં આવ્યા છે. જે બીબી પર જુલ્મ ગુજારવામાં આવ્યો હતો એનો બી જિક્ર મૌલા અલી અલી ઇસ્લામે આ દુઆની અંદર કરવામાં આવેલો છે. તો આ બીજું પ્રૂફ છે કે મૌલા અલી અલી ઇસ્લામે પોતાની જિંદગીમાં જે જુલ્મ બીબી પર ગુજારવામાં આવ્યા હતા એનો જિક્ર ઇમામ અલી અલી ઇસ્લામે કર્યો છે, અને એક વખત નહીં અવારનવાર ઇમામ અલી અલી ઇસ્લામે જિક્ર એનો કર્યો હતો. તો આજે આપણે આ એતરાઝનો જવાબ જાણવાની કોશિશ કરી. ઇન્શાલ્લાહ આગળ બી અમુક સવાલો જોશું અને એના જવાબ જાણવાની કોશિશ કરશું. વ આખિરુ દાવાના અનિલ હમદુલિલ્લાહ રબ્બિલ આલમીન રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉલ અલીમ.